સાગુરુ તમે હિન્દુ મંદિરોને સરકારની પકડમાંથી મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છો જો તેવું થાય હું સમજી છું કે સંચાલન કોઈ પણ કરી શકે છે પરંતુ વાસ્તવમાં દેવતાના સંપર્કમાં કોણે રહેવું જોઈએ શું તે ફરીથી બ્રાહ્મણો પાસે જશે સદગુરુ શું મંદિર ચલાવવાનો આ એકમાત્ર રસ્તો છે ઓકે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઈટ આઈ એમ હું તેના વિશે વાત કરી રહ્યો નથી હું ફક્ત બંધારણમાં જે લખ્યું છે તેનો અનુવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કોઈ પણ આધ્યાત્મિક કે જો તમે તેને ધાર્મિક સ્થાનો કહેવા માંગતા હો તો તેનું કેવી રીતે સંચાલન કરવું કે ચલાવવું જોઈએ દેશના અને વિશ્વના મોટા ભાગના ભાગોમાં લગભગ દરેક લોકશાહી રાષ્ટ્રના મૂળભૂત અધિકારો મુજબ દરેક વ્યક્તિ સંસ્થાઓને તેઓ ઈચ્છે તે રીતે ચલાવી શકે છે જે ઈચ્છે તે ત્યાં જશે જે નથી ઈચ્છતા તે નહીં જાય તો શું કોઈ ચોક્કસ સમુદાય ફરી આવવો જોઈએ ફક્ત એક સમુદાય મંદિરની અંદર હોવો જોઈએ આ મુદ્દો મને લાગે છે કે આપણે દ્રવિડિયન ચળવળો વખતે તેનું સમાધાન કરી લીધું હતું વ્યવસાયના આધારે સમુદાયોની રચના કરવામાં આવી હતી જો તમે સુથાર છો તો તમે એક પ્રકારના આચારી છો જો તમે સોની છો તો તમે બીજા પ્રકારના આચારી છો જો તમે લુહાર છો તો તમે બીજા પ્રકારના આચારી છો જો તમે વેપારી છો તો તમે એક પ્રકારના વૈશ્ય છો જો તમે ખેડૂત છો તો તમે બીજા પ્રકારના છો જો તમે લડવૈયા છો તો તમે એક પ્રકારના છો તો વ્યવસાયોના આધારે સમય જતા સમુદાયોની રચના થઈ એવું નથી કે કોઈ એકમાંથી બીજામાં ન જતા લોકો જઈ શકતા તે સમય જતા દુર્ભાગ્યે લોકો તફાવતોને ભેદભાવ સમજવા લાગ્યા અને તેનો ઉપયોગ શોષણના સાધન તરીકે કરવા લાગ્યા યુઝ ઇટ એઝેશન તો જો હિન્દુ મંદિરો તમે જો કહો છો હું કહું છું તેઓ મુક્ત થવા જ જોઈએ હિન્દુ મંદિરો મુક્ત થવા જ જોઈએ કેમ કે આનું એક મહત્વનું પાસું એ છે કે તે ક્યારેય કોઈ એક ખાસ ધર્મનું નહોતું તે એક ખાસ લાક્ષણિકતાને લગતું હતું દેવી મંદિરો એક રીતે બનેલા છે મંદિરો અન્ય રીતે બનેલા છે કૃષ્ણ મંદિરો અલગ રીતે બનેલા છે વિષ્ણુ મંદિરો બધા એક રીતે છે બ્રહ્મા મંદિરો અલગ રીતે બનેલા છે અને તમામ વિવિધ પ્રકારની દેવીઓ તેઓ અલગ રીતે બન્યા છે આ બધા ઉર્જાના કેન્દ્રો વિવિધ હેતુઓ માટે સ્થાપિત કરેલા હતા તમારા હેતુ પ્રમાણે તમે જે પણ હોવ તમે ત્યાં જઈ શકો છો અને તેની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા વર્ગના લોકો વિવિધ પ્રકારના મંદિરોનું સંચાલન કરે છે સમય જતાં મંદિરની જાળવણી માટે ભક્તો દ્વારા મંદિર માટે આપવામાં આવતા સતત ફાળાથી મંદિરની સંપત્તિમાં વધારો થયો જેમ જેમ સંપત્તિ વધતી ગઈ તેમ તેમ ધીમે ધીમે ચોક્કસ જાતિએ તેના પર એક પ્રકારનું પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો કેમ કે ઘણા બધા પૈસા હતા અને ઘણી બધી સંપત્તિ હતી તો સ્વાભાવિક રીતે ચોક્કસ લોકો તેના પર પ્રભુત્વ ધરાવતા હતા હવે બ્રિટિશ યુગમાં તમારે આ સમજવું જ જોઈએ હિન્દુ મંદિરોનો બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા કબજો લેવાયો ન હતો તેનો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કબજો લેવામાં આવ્યો હતો એક વેપારી પેઢીએ મંદિરો પર કબજો કર્યો તમને લાગે છે કે તે વેપારી પેઢીને તમારા ધર્મમાં રસ હતો કેમ કે તેઓએ જોયું કે ઘણી સંપત્તિ છે તેથી તેઓએ નક્કી કર્યું કે તેઓએ તેને કબજે કરવું જ જોઈએ અઢારસો ચાલીસમાં કેમકે આ મંદિરોનું સંચાલન અંગ્રેજ લોકો દ્વારા કરવામાં આવતું હતું ખ્રિસ્તી સમુદાયમાં પ્રતિકાર વધ્યો તેમના દેશમાં અને અહીં પણ કે ખ્રિસ્તી પુરુષો મૂર્તિપૂજક મંદિરોનું સંચાલન કરી રહ્યા છે અને અમે તેને માફ કરી શકતા નથી તેથી તેઓએ તેને પાછું આપવાનું નક્કી કર્યું ત્યાં સુધીમાં તેઓએ તમામ દાગીના પચાવી પાડ્યા હતા તેઓ જમીન તો ઇંગ્લેન્ડ લઈ જઈ શકતા ન હતા તો તેઓએ ભાગના મંદિરોએ તેનું સોનું હીરા અને તેમની પાસે જે બધું હતું તે વિશાળ માત્રામાં ગુમાવ્યું કેમ કે લોકો ફાળો આપ્યા કરતા હતા ફક્ત જ્યારે કોઈ કટોકટી જેમ કે દુષ્કાળ કે કઈ આવતું ત્યારે તે મંદિરે નક્કી કરવાનું રહેતું કે તે પરિસ્થિતિઓમાં તેને કેટલો ખર્ચ કરવો જોઈએ કોઈપણ રીતે તે એક ભૂતકાળની વસ્તુ છે નાવ ઇફ યુ રિલીઝ ઇટ શુડ ધ બ્રાહ્મિન્સ કમ બેક હવે જો આપણે તેને છોડાવીએ તો શું બ્રાહ્મણો પાછા આવવા જોઈએ જરાય નહીં એક સમય એવો હતો જ્યારે જો તમારે સેનામાં રહેવું હોય તો તમારે ક્ષત્રિય હોવું જરૂરી હતું જો તમારે મંદિરમાં રહેવું હોય તો તમારે બ્રાહ્મણ હોવું જરૂરી હતું વેલ આજે જેમ તમે જાણો છો તમે ભારતીય સેનામાં જોડાઈ શકો છો પછી ભલે તમે કોઈ પણ જાતિ સંપ્રદાય કે ધર્મના હો તો એ જ રીતે મંદિરો સાથે પણ એવું જ થવું જોઈએ એકમાત્ર વસ્તુ જે જરૂરી છે એ છે તાલીમ તો આપણે સંસ્થાઓ ખોલી શકીએ જે તાલીમ આપશે તો તમે કયા ધર્મ કે જાતિના છો તેનાથી કોઈ ફરક પડતો નથી તમે સેવા કરવા માટે સમર્થ હોવા જોઈએ આપણે એવી સંસ્થાઓ સ્થાપવી જ જોઈએ જ્યાં આપણે લોકોને તાલીમ આપીએ કે શિવ મંદિરમાં શું થવું જોઈએ કૃષ્ણ મંદિરમાં શું થવું જોઈએ વિષ્ણુ મંદિરમાં શું થવું જોઈએ દેવી મંદિરમાં શું થવું જોઈએ જે કોઈ પ્રક્રિયા પરીક્ષા પાસ કરશે ઈશા યોગ કેન્દ્રમાં આનું એક ઉત્તમ ઉદાહરણ છે અહીં ભૈરવી દેવી માટે એક કડક તાલીમી પ્રક્રિયા છે કેમ કે આમાં એક ચોક્કસ સ્તરની ધાર્મિક વિધિ સામેલ છે તેને માત્ર મહિલાઓ જ કરી શકે છે પુરુષો ફક્ત મંદિરના ગર્ભગૃહની બહારના ભાગમાં રહી શકે છે તેઓ અંદર જઈ શકતા નથી કેમ કે તે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રકૃતિ છે અહી ધ્યાનલિંગ મંદિરમાં તેની સંભાળ ચંદ્ર પર આધારિત મહિનાના અડધા ભાગ માટે પુરુષો કરે છે બીજા અડધા ભાગ માટે સ્ત્રીઓ સંભાળે છે પરંતુ તેઓ બધા બંને રીતે બ્રહ્મચારીઓ છે તેઓ બધા રાખ જેવા છે કેમકે શિવ રાખ છે હવે એક કાલભૈરવ મંદિર આવી રહ્યું છે તમે જોશો કે તેની સંભાળ કરતા લોકો તદ્દન અલગ પ્રકારના હશે હા કેમ કે તે ફક્ત જીવિતની જ નહીં પરંતુ મૃતકોની પણ સેવા કરવા માટે બનાવવામાં આવ્યું છે તેથી તેને સંપૂર્ણપણે અલગ પ્રકારની ભાગીદારીની જરૂર છે તેને સંભાળવા માટે તે એક અલગ પ્રકારની યોગ્યતા છે અને મંદિરમાં કોણ આવે છે તેના સંદર્ભમાં પણ જુઓ અહીં દરેક પ્રકારના ધર્મ જાતિ કે સંપ્રદાયના લોકો આવે છે તેઓ કોણ છે તે કોઈ તપાસતું નથી કેમ કે અમને તમારા પિતા કોણ હતા તેમાં રસ નથી તમે ક્યાં જવા માંગો છો ફક્ત તેમાં અમને રસ છે આ લોકશાહીનો પાયો છે હું તમને કહું છું લોકશાહીની મૂળ વાત એ છે કે અમને તમારા પિતા કોણ હતા તેમાં રસ નથી અમને ફક્ત તમે કોણ છો તેમાં રસ છે તે લોકશાહી છે તે આધ્યાત્મિકતાનો આધાર છે તમારા પિતા કોણ હતા કે તમારા દાદા કોણ હતા તેની અમને કોઈ ફિકર નથી તે ભલે ગમે તે હોય તમે શું છો તમે ક્યાં જવા માંગો છો આધ્યાત્મિક પ્રક્રિયાનો આ બધા સાથે સંબંધ છે તો મંદિરો પૂજાના સ્થાનો ન હતા મંદિરો એવી જગ્યાઓ ન હતી જ્યાં એક પુરુષ પ્રાર્થનાનું નેતૃત્વ કરે અને દરેક વ્યક્તિથી જે કહે તેને અનુસરે તેઓ ક્યારેય ન હતું કે ફક્ત પૂજારી એક પ્રક્રિયા હાથ ધરતા તે ફક્ત સુવિધા આપવા માટે હતા તે ક્યારેય તે જગ્યા પર પ્રભુત્વ ન ધરાવતા તે ક્યારેય ઉપદેશ ન આપતા કોઈ ક્યારેય ઉપદેશ કે તત્વજ્ઞાન કે સમાજમાં ભડકાવવાનું કામ કરતા ન હતા આ વિશ્વના ભાવિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેમને ફક્ત હિન્દુ મંદિરો ન કહેશો તે ખરેખર મંદિરો છે જ્યાં માનવી તેમનું રૂપાંતરણ કરી શકે માનવી તેમના આંતરિક વિકાસ માટે તેમને પોષી શકે તો અત્યારે હું કહું છું કે મસ્જિદો અને ચર્ચો પણ અને બધું આના જેવું બનવું જોઈએ ચાલો કહીએ કે તેઓ મસ્જિદમાં જે કરી રહ્યા છે તેનું એક પાસું મને ગમે છે તો હું ત્યાં કેમ ન જઈ શકું ના તે બધું હવે વિભાજિત છે તમે ફક્ત અહીં જઈ શકો છો અને તેઓ ફક્ત ત્યાં જઈ શકે છે સદનસીબે આપણે આને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે અહીં ઘણા બધા લોકો આવે છે ઘણી સ્ત્રીઓ આવે છે બુરખા પહેરેલી સ્ત્રીઓ તેઓને ધ્યાન લિંગ ગમે છે તેઓ ત્યાં બેસવાનું પસંદ કરે છે ભૈરવી કદાચ તેમના માટે બહુ વધારે ધાર્મિક વિધિઓ ધરાવે છે તેઓ ફક્ત આમ જુએ છે અને જતા રહે છે પરંતુ તેઓને ધ્યાન લિંગ ગમે છે તેઓ ત્યાં આવે છે તમે જાણો છો ઘણા બધા લોકો ફક્ત તીર્થકુંડ માટે જ આવે છે સૂર્યકુંડ અને ચંદ્રકુંડ તે અમારી સાથે ઠીક છે અમે કોઈને અહીં જવા માટે દબાણ કરતા નથી આ એક ચોક્કસ પ્રકારનું છે આને એક અલગ પ્રકારની ભાગીદારીની જરૂર છે તેને એક અલગ પ્રકારની ભાગીદારીની જરૂર છે જ્યાં સુધી એક માનવી મૂળભૂત નિયમો મૂળભૂત હેતુ કે જેના માટે તેને સ્થાપિત કરવામાં આવ્યું છે અને મૂળભૂત નિયમો જે તે હેતુને આગળ વધવામાં મદદ કરે છે તેને અનુસરવા માટે રાજી હોય તો કોઈ પણ માનવીને ફક્ત તે સ્થાનમાં પ્રવેશવાની જ નહીં પણ ગર્ભગૃહમાં જવાની પણ મંજૂરી હોવી જોઈએ If somebody who is born as a વોટ એવર કોઈ વ્યક્તિનો જન્મ કોઈ ઉચ્ચ વર્ગ ઉચ્ચ જાતિ નીચી જાતિ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી યહૂદી કે શીખ ગમે ત્યાં થયો હોય જો તેઓ એક ચોક્કસ પાસા તરફ દોરાય અને જો તેઓ જરૂરી તૈયારીના પગલાં લેવા માટે તૈયાર હોય તો આજે તેને સંસ્થા તરીકે સ્થાપિત કરી શકાય છે તમારે સમજવું જ જોઈએ કે જે સંસ્થાઓ હતી તે બધીને એક પ્રકારની જાતિને લગતી વ્યવસ્થાના નકારાત્મક રંગે રંગવામાં આવી છે હવે લુહારોને તાલીમ આપતી સંસ્થાઓ લુહાર જાતિ બની ગઈ તે એક સંસ્થા છે હેવ બિકમ બ્લેક સ્મિથ કેસ્ટ ઇટ્સ એન ઇન્સ્ટિટ્યુશન અનફોર્ચ્યુનેટલી સમહાઉ દુર્ભાગ્યે કોઈક રીતે સોની લોકો એવો પ્રચાર કર્યો કે સોનીઓ લુહાર કરતા ચડિયાતા છે જો કે તમે સમાજમાં લુહાર વિના જીવી શકતા નથી તમે સોની વગર ખૂબ સારી રીતે જીવી શકો છો હા તો આ ઊંચ નીચનો ભેદભાવ એવો કંઈક છે જે પછીથી આવ્યો છે મંદિરમાં તેવું ક્યારેય નહોતું જુઓ મંદિરનો અર્થ છે કે તે જીવનના એક ચોક્કસ પરિમાણને ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જે વ્યક્તિની ભૌતિક પ્રકૃતિની સીમાઓને ઓળંગે છે લોકો માટે તે પરિમાણ અનુભવ કરવા માટે ઉપલબ્ધ છે જો તમે ભૌતિકતાની સીમાઓને ઓળંગો છો તો તમે વિશ્વમાં રચેલી તમામ સીમાઓ અને વિભાજનોને જાતિ સંપ્રદાય લિંગના નામે કરાયેલી તમામ પ્રકારની બકવાસને ઓળંગી જાઓ છો જુઓ આ બધી વસ્તુઓ ઘણા મંદિરોમાં બની છે તેઓ વિદેશીઓને મંજૂરી આપતા નહોતા જુઓ એક એવો સમય હતો જ્યાં ભારતમાં એવા બોર્ડ હતા કે ભારતીયો અને કૂતરાઓનો આ જગ્યાએ પ્રવેશ નિષેધ છે તો તેની પ્રતિક્રિયા રૂપે તમે તમારા મંદિરમાં લગાવ્યું કે વિદેશીઓનો પ્રવેશ નિષેધ છે આ તમારી નાનકડી પ્રતિક્રિયા હતી અને તે સાચી પણ હતી કેમ કે લોકો ફક્ત મંદિર અપવિત્ર કરવા માટે આવતા હતા ગમે તેટલી ઘટનાઓમાં તેઓ અંદર આવીને મંદિરમાં થૂંકવા માગતા હોય ગમે તેટલી ઘટનાઓમાં તેઓ ઈરાદાપૂર્વક મંદિરમાં પેશાબ કરવા માંગતા હોય તે કબજો જમાવવાનો સમય હતો તે ગયો આજે જો કોઈ વ્યક્તિ ભારતમાં જન્મેલ ન હોય જો તે મંદિરમાં આવવા માંગે છે તો તેઓ અંદર આવે છે કેમ કે તેઓ ખરેખર આવવા માંગે છે તેને અપવિત્ર કરવા માટે નહીં તેનું અપમાન કરવા માટે નહીં તેઓ ખરેખર આવે છે કેમ કે તેઓ તેનો અનુભવ કરવા માંગે છે તો રાષ્ટ્રીયતા લિંગ જાતિ સંપ્રદાય કોઈ ફરક પડતો નથી કેમકે આ એક પરિમાણ છે મંદિર એક પરિમાણ છે જ્યાં તમે તેના સંપર્કમાં આવો છો જે તમારી ભૌતિક પ્રકૃતિની પરે છે આ દરેક મનુષ્ય માટે ખુલ્લું છે માત્ર સંચાલન માટે નહીં માત્ર ઉપયોગ માટે નહીં ગર્ભગૃહના સંપર્કમાં રહેવા માટે પણ તે દરેક માટે ખુલ્લું છે હતા હતા જેઓ મૂળ આફ્રિકન હવે બધેથી લોકો આવે છે કેટલાક યુનાઇટેડ સ્ટેટ્સથી થી કેટલાક ભારતમાંથી હું દરેક પ્રકારના લોકો જોવા માંગુ છું કદાચ ચાઇનીઝ જાપાનીઝ આ તે બધું ચાલે તે મહત્વનું છે આ માત્ર મંદિર માટે મહત્વપૂર્ણ નથી માનવતા માટે આ મહત્વપૂર્ણ છે કે ભેદભાવ વિના દરેક વ્યક્તિ વિકાસની આકાંક્ષા કરી શકે છે દરેક વ્યક્તિ આપણે અત્યારે જે છીએ તેની સીમાઓથી પરેના પરિમાણોને સ્પર્શવાની આકાંક્ષા રાખી શકે છે આ જ કારણ છે કે હું મંદિરને સરકારની પકડમાંથી મુક્ત કરાવવાનું કહી રહ્યો છું કેમ કે તેઓ હજી પણ ઇતિહાસના તે ખરાબ ભાગ પર લટકી રહ્યા છે જે પહેલાં હતા આ સમય તેને નાબૂદ કરવાનો અને ભવ્ય ભવિષ્ય બનાવવાનો છે